विद्यार्थी मित्रों अगाउना लेक्चर में अपने त्रिकोणमितीय प्रतिविधि में त्रिकोण नु प्रतिविधि कई रीते मळशे विधेय पर प्रतिविधि कई रीते मळशे ते જોયું છે विधेय नो प्रदेश અને વિસ્તાર તે પરથી प्रतिविधि અને તેનો प्रदेश અને વિસ્તાર જોયો છે આપણે સાઈન પરથી સાઈન ઇનવર્સ કોસ પરથી કોસ ઇનવર્સ ટેન પરથી ટેન ઇનવર્સ કોટ પરથી કોટ ઇનવર્સ અને કોસેક ઇનવર્સ એ કોસેક પરથી અને સેક ઇનવર્સ એ સેક પરથી જોયું હતું જે સાઈન કોસ ટેન એના જે પ્રદેશ હશે એના પ્રતિવિધેય માટે એના વિસ્તાર મળી જશે જ્યારે જે સાઈન ટેન કોસ જે વિધેય છે એનો જે વિસ્તાર હશે એના માટે પ્રદેશ બની જશે એટલે કે જે એનો મર્યાદિત પ્રદેશ હશે એના માટે વિસ્તાર બનશે એ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હવે આપણે હવે અમુક અગત્યના સૂત્ર વિશે ચર્ચા કરીશું તેમાં એક તો આપણે સાઈન ઇનવર્સ સાઈન ઓફ x હોય તો x આવશે એટલે વિધેય આપેલું હોય કોઈ એંગલ પર વિધેય એપ્લાય થાય એના ઉપર કોઈ પ્રતિવિધેય આપેલું હશે તો એનો જવાબ શું થશે સાઈન ઇનવર્સ અને સાઈન બંને હશે તો બંને નીકળી જશે એનો જવાબ x આવશે એ રીતે સાઈન ઇનવર્સ x હશે તો પણ x જ આવશે પણ બંનેનો ફરક શું છે અહીં સાઈન ઇનવર્સ બહારથી એપ્લાય થાય છે સાઈન પર જ્યારે અહીં સાઈન ઇનવર્સ પર સાઈન એપ્લાય થાય તો અહીં જે x હશે એ x ની કિંમત કઈ હશે અને જે અહીં x હશે એટલે કે અહીં જે આપણને x મળે છે એ x ની કિંમત કઈ હશે તો જ્યારે અંદર સાઈન x હશે તો કે જે સાઈન x હશે એ x ની જે કિંમત હશે અમે જે સાઈનના પ્રદેશમાં જઈએ છીએ એનો મતલબ એવો થશે કે જે મર્યાદિત પ્રદેશ હોય સાઈન તો સાઈન ઇનવર્સના વિસ્તારમાં જઈએ છીએ એટલે અહીં જે x ની કિંમત હશે એ x બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ ની વચ્ચે આવશે અહીં જે x છે એ સાઈનના પ્રદેશની અંદરથી આવશે એનો મતલબ કે સાઈન ઇનવર્સના વિસ્તારમાંથી આવશે તો સાઈન ઇનવર્સનો વિસ્તાર કયો છે માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ અહીં જે x ની કિંમત મળશે એ હંમેશા x બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ ની વચ્ચે આવશે જ્યારે સાઈન ઇનવર્સ x પર એપ્લાય થતો હશે અહીં જે x હશે એ સાઈન ઇનવર્સના પ્રદેશમાંથી આવશે તો સાઈન ઇનવર્સનો પ્રદેશ કયો છે x બિલોંગ્સ ટુ માઇનસ વન થી પર સાઈન x પર સાઈન ઇનવર્સ એપ્લાય થાય છે અહીં શું થાય કે સાઈન ઇનવર્સ x પર સાઈન એપ્લાય થાય તો અહીં જે સાઈન x હશે એના અંદર જે x ની કિંમત હશે એ જ x મળવાનું છે અહીં તો અહીં જે x હશે એ x કયો હશે જે અહીં હશે એ જ અહીં હશે એટલે આ જે x ની કિંમત હશે એ સાઈનના પ્રદેશની હશે એનો મતલબ કે સાઈન ઇનવર્સના વિસ્તારમાંથી હશે અહીં જે સાઈન ઇનવર્સ x છે સાઈન ઇનવર્સ x ના પ્રદેશમાંથી હશે એટલે કે સાઈન ઇનવર્સ x નો પ્રદેશ માઇનસ 1 થી 1 ની વચ્ચે એ રીતે બીજું સૂત્ર જોઈએ આપણે કોસ ઇનવર્સ માટે પણ સેમ જ પ્રોસેસ થશે કોસ ઇનવર્સ કોસ x બરાબર પણ x મળશે જેના અંદર x જે હશે એ સેમોથી આવશે x બિલોંગ્સ ટુ તો x એ કોસ ના પ્રદેશમાંથી હશે એનો મતલબ કે કોસ ઇનવર્સ ના વિસ્તારમાંથી તો કોસ ઇનવર્સ નો વિસ્તાર કયો 0 થી પાઈ એટલે કે અહીં જે x હશે એ x આપણને કયો મળશે 0 થી પાઈ ની વચ્ચે એટલે કોઈ ખૂણાવાળો x મળશે x ની કિંમત જે હશે કોઈ ખૂણો એટલે કોઈ એંગલ હશે અથવા cos cos ઇનવર્સ x હશે તો પણ જવાબ આપણને x જ મળશે પણ અહીં x કયા છે તો x બિલોંગ્સ ટુ cos ઇનવર્સ નો પ્રદેશ તો cos ઇનવર્સ નો પ્રદેશ કયો છે માઇનસ 1 થી એટલે અહીં જે હશે એ માઇનસ 1 થી 1 ની વચ્ચેની વેલ્યુ મળશે જ્યારે અહીં 0 થી પાઈ એટલે કે કોઈ એંગલ મળશે જ્યારે cos x પર cos ઇનવર્સ એપ્લાય થતું હશે ત્યારે એના પછી આપણે જોઈએ tan ઇનવર્સ tan x તે એમાં પણ tan x જ મળશે એ x કયા હશે તો x એ tan નો પ્રદેશ હશે tan નો પ્રદેશ નો મતલબ કે tan ઇનવર્સ નો વિસ્તાર તો tan ઇનવર્સ નો વિસ્તાર કયો છે x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ની અંદર માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય જ્યારે tan એ tan ઇનવર્સ x પર એપ્લાય થતું હશે તો પણ જવાબ x જ મળશે પણ અહીં જે x હશે એ tan ઇનવર્સના પ્રદેશમાંથી હશે તો tan ઇનવર્સનો પ્રદેશ કયો r તો x બિલોંગ્સ ટુ r મળશે આપણને એ જ રીતે tan પરથી આપણે cos ઇનવર્સ પણ લઈ શકીશું sin પરથી cos cosec ઇનવર્સ પણ આવશે અને cos ઇનવર્સ cosec પરથી sec ઇનવર્સ cosec અને sec ઇનટુ sec ઇનવર્સ x પણ મેળવી શકીશું એ પણ આપણે જોઈ લઈએ
cot inverse cot x लाइए तो आपने x मर से इन के cot of cot inverse x ऐसे तो बन x आज मर से पर आई जे x ऐसे एक cot ना प्रदेश हो दिया से आई तो जे विद्या के लाज आपने बता inverse विद्या ही जाए इलावा आपने cot तो विद्या इच्छा नहीं है ना पर विस्तार ले ऊपर से cot का प्रदेश के इलावा विस्तार ऐसे तो उन्हें विस्तार का भी जाए zero d pi तो x belongs to zero d pi नहीं बच्चे मर से જ્યારે કોટ ઇન્વર્સ x હશે તો કોટ ઇન્વર્સ માં તો એના પ્રદેશમાં જે આવશે તો કોટ ઇન્વર્સ નો પ્રદેશ કયો તો x બિલોંગ્સ ટુ r એ જ રીતે કોસેક ઇન્વર્સ x માટે લઈએ કોસેક ઇન્વર્સ કોસેક x તો એનો જવાબ પણ આપણને x જ મળશે એ x કોના આધાર થી આવશે x બિલોંગ્સ ટુ કોસેક નો પ્રદેશ એનો મતલબ કે કોસેક ઇન્વર્સ નો વિસ્તાર તો કોસેક ઇન્વર્સ નો વિસ્તાર કયો હશે માઈનસ pi / 2 થી pi by 2 જેના અંદર થી 0 એંગલ બાદ કરવાનો એ આપણે જોઈ લીધું કે કોસેક હશે તો એના માટે 1 / sin થશે તો 1 / sin માટે જો આપણે 0 કિંમત રાખીશું તો sin 0 બરાબર 0 થાય sin એંગલ 0 માટે sin 0 ની કિંમત 0 થાય sin 0 બરાબર 0 તો જો 1 / 0 લેશું તો એ અવ્યાખ્યાયિત થઈ જશે એટલે કે ફાઇનાઇટ થઈ જશે એટલા માટે એ લઈ શકાશે નહીં એટલે કે 0 એંગલ લેશે હશે એ રીતે કોસેક x કોસેક ઇનટુ કોસેક ઇન્વર્સ x હશે તો પણ આપણને જવાબ શું મળશે x જ મળશે એ x કોના અંદરની કિંમત આવશે તો કોસેક ઇન્વર્સ નો પ્રદેશ તો કોસેક ઇન્વર્સ નો પ્રદેશ કઈ લે r માઈનસ માઈનસ 1 થી 1 ની વચ્ચે એ જ રીતે sec ની વાત કરીએ તો sec ઇન્વર્સ sec x બરાબર પણ x મળવાના છે એ x ની કિંમત કોના અંદરની આવશે તો sec નો પ્રદેશ તો આપણે અહીં આપેલો છે ને એટલે કે એનો જો મર્યાદિત પ્રદેશ હોય એ sec ઇન્વર્સ માટે એનો વિસ્તાર મળશે તો sec ઇન્વર્સ નો વિસ્તાર કયો છે તો x બિલોંગ્સ ટુ 0 થી pi માઈનસ pi / 2 માઈનસ pi / 2 એટલા માટે લીધેલા છે તો 1 / cos થશે તો 1 / cos એટલે તો cos pi / 2 માટે 0 થાય તો 1 / 0 એટલે કે ઇન્ફાઇનાઇટ થઈ જશે એટલા માટે અહીં માઈનસ pi / 2 કરવા પડશે એંગલ બાદ કરવો પડશે pi / 2 એ જ રીતે sec ઇનટુ sec ઇન્વર્સ x બરાબર પણ x આવશે જો x ની કિંમત કોની વચ્ચે થી આવશે તો sec ઇન્વર્સ નો પ્રદેશ sec ઇન્વર્સ નો પ્રદેશ કયો છે r માઈનસ માઈનસ 1 થી 1 ની વચ્ચે આવશે આ જે છ પ્રકારના જે સૂત્રો હતા કે વિધેય પર પ્રતિવિધેય એપ્લાય થાય અથવા પ્રતિવિધેય પર વિધેય એપ્લાય થશે તો એના માટે કોના માટે કયું આવશે એના માટે x ની કિંમત કોના વચ્ચે હશે એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે હવે એના પછી આપણે આગળ જોઈએ એક અગત્યનો ટોપિક છે કે sin ઇન્વર્સ x ઇઝ નોટ ઇક્વલ ટુ sin x ઇન્વર્સ પ્રતિવિધેય એ વિધેયના ઇન્વર્સ જેટલો હશે નહીં એટલે કે બંને અલગ અલગ હશે sin ઇન્વર્સ x એ તો sin નું પ્રતિવિધેય છે જ્યારે sin x ઇન્વર્સ શું હશે તો sin x ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 / sin x લખી શકે તો 1 / sin x અને sin ઇન્વર્સ x બંને અલગ અલગ છે એ ખાસ વાત જે ધ્યાન રાખવી પડશે એ જ રીતે cos માટે પણ હશે દરેક વિધેય માટે હશે tan માટે પણ tan ઇન્વર્સ x ઇઝ નોટ ઇક્વલ ટુ tan x ઇન્વર્સ એટલે કે tan ઇન્વર્સ x એ tan x નો ઇન્વર્સ એના બરાબર લઈ શકાશે નહીં અથવા tan ઇન્વર્સ x ઇઝ નોટ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x / cos ઇન્વર્સ x એટલે કે tan ઇન્વર્સ x એ sin ઇન્વર્સ x / cos ઇન્વર્સ x જેટલો હશે એટલે એ વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે એ જ રીતે cot ઇન્વર્સ હશે તો cos ઇન્વર્સ x / sin ઇન્વર્સ x પણ થશે નહીં cosec ઇન્વર્સ x હશે તો 1 / sin x થશે ચલો એના પછી આપણે અમુક સૂત્રો જોઈશું હવે એક બીજો ટોપિક sin ઇન્વર્સ x બરાબર જો થીટા આપેલા હોય તો અહીં જે x ની કિંમત હશે એ હંમેશા શેના અંદરથી હશે x ની કિંમત sin ના પ્રતિવિધેયની અંદર sin પ્રતિવિધેય છે તો એના પ્રદેશની અંદરથી હશે એટલે x એ માઈનસ 1 થી 1 ની વચ્ચે કિંમત મળશે જ્યારે જે થીટા હશે એટલે આપણે લખી શકીશું sin ઇન્વર્સ x બરાબર જો થીટા હોય તો x બિલોંગ્સ ટુ માઈનસ 1 થી 1 ની વચ્ચે હશે જ્યારે થીટા જે હશે
તે કોની વચ્ચે હશે એ તો આપણે જવાબ મળે છે એટલે કે એનો જે વિસ્તાર હશે એ મળે છે તો થીટા બિલોંગ્સ ટુ એનો જે વિસ્તાર છે એની વચ્ચે કિંમત મળશે - π/2 થી π/2 sin ઇનવર્સ x = થીટા આપેલા હોય તો આપણે x = sin થીટા પણ લખી શકીએ બંને બાજુ આપણે sin લીધે એપ્લાય કરીએ sin ઓફ sin ઇનવર્સ x બરાબર થીટા પર પણ sin એપ્લાય કરીએ તો શું થશે sin થીટા થશે આગળ આપણે જોઈએ કે sin / sin ઇનવર્સ x છે તો જવાબ શું મળશે x મળશે તો x = sin થીટા લખી શકીએ એટલે કે sin ઇનવર્સ x = થીટા આપેલા હોય તો એના પરથી આપણે x = sin થીટા પણ લખી શકીએ બરાબર એના સિવાયના બીજા અગત્યના જે સૂત્રો છે આપણે જોઈએ કે sin ઇનવર્સ 1/x = cosec ઇનવર્સ x લખી શકાશે જો x ની કિંમત માન x greater than or equal to 1 થશે એનો મતલબ એવો થશે માઇનસ 1 થી નાની થશે અને 1 થી મોટી કિંમત થશે એ જ રીતે બીજો પોઈન્ટ જોઈએ આપણે તો cos ઇનવર્સ 1/x = sec ઇનવર્સ x પણ લખી શકાશે એ રીતે tan ઇનવર્સ 1/x હશે તો એના માટે cot ઇનવર્સ x લખી શકાશે આ બંને માટે સેમ જ આવશે માન x greater than or equal to 1 આવશે જ્યારે અહીં x ની કિંમત 0 ની મોટી આવશે અહીં આપણે પ્રથમ પાર્ટ પ્રૂવ કરીશું sin ઇનવર્સ 1/x = cosec ઇનવર્સ x એના પરથી બીજા બે પાર્ટો પણ આપણને ખ્યાલ આવી જશે તો પહેલો પાર્ટ આપણે પ્રૂવ કરીએ એટલે કે સાબિત કરીએ sin ઇનવર્સ 1/x = cosec ઇનવર્સ x સૌથી પહેલા આપણે sin ઇનવર્સ 1/x = cosec ઇનવર્સ x સાબિત કરીએ એના પરથી બીજા જે બે ભાગ છે એનો પણ આપણને ખ્યાલ આવી જશે તો sin ઇનવર્સ 1/x = cosec ઇનવર્સ x લઈએ તો સૌથી પહેલા આપણે આનો પ્રૂવ કરવું હોય તો આપણે ધારી લઈએ ધારો કે cosec ઇનવર્સ x = y છે cosec ઇનવર્સ x = આપણે y ધારી લઈએ બંને બાજુ આપણે cosec એપ્લાય કરીએ તો આ બાજુ cosec અને cosec ઇનવર્સ નીકળી જશે આ બાજુ cosec એપ્લાય કરી લાગે તો cosec આવી જશે તો x = cosec y થઈ જશે હવે cosec y એટલે આપણે 1 / sin y લખી શકીશું તો x = 1 / sin y આવી જશે ઓકે sin y ને આપણે આ બાજુ લઈ લઈએ તો sin y બરાબર 1/x થઈ જશે બંને બાજુ હું sin ઇનવર્સ એપ્લાય કરું તો આ બાજુથી sin નીકળી જશે અથવા એવું કહી શકીએ કે sin ને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે sin y બરાબર sin ઇનવર્સ 1/x થઈ જશે y બરાબર આપણે શું લીધેલા હતા ધાર્યા હતા શું y બરાબર cosec ઇનવર્સ x ધારેલા છે તો શું થઈ જશે cosec ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ 1/x એટલે કે sin ઇનવર્સ 1/x બરાબર cosec ઇનવર્સ x આવી જશે એટલે કે આપણે પહેલો ભાગ જે પ્રૂવ કરે એના પરથી બીજા બે ભાગ પણ સેમ એ જ રીતે પ્રૂવ કરી શકાય હવે જે બીજા અગત્યના જે સૂત્રો છે એ પણ જોઈએ આપણે જેમાં અંદરની બાજુ માઇનસ આપેલી હોય એટલે કે એંગલ અથવા જે કિંમત આપેલી હોય એ માઇનસ આપેલી હોય એના માટે શું થશે તો સૌથી પહેલાં સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ થશે ત્રણ વિધેય છે જેના માટે માઇનસ બાર નીકળશે અને બીજા જે ત્રણ વિધેય છે એના માટે પાઈ માઇનસ એક વિધેય થઈ જશે જ્યારે ટેન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ ટેન ઇનવર્સ એક્સ થઈ જશે એ જ રીતે કોસેક ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ કોસેક ઇનવર્સ એક્સ થઈ જશે જ્યારે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ અને સાઇન ઇનવર્સ એક્સ આપેલા છે તો એની કિંમત જે હશે એ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ વન થી વનની વચ્ચે આવશે સાઇનના પ્રદેશની અંદરથી ટેન ઇનવર્સ માટે એક્સ બિલોંગ્સ ટુ આર થશે જ્યારે કોસ માટે માન એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન થઈ જશે ઓકે હવે આપણે પ્રથમ પાર્ટ પ્રૂવ કરીશું કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ કઈ રીતે આવે આપણે જે જોવાનું છે કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ કઈ રીતે આવે તો આપણે પહેલાં ધારી લઈએ ધારો કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર વાય આપેલા છે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર વાય આપેલા છે હવે આપણે બંને બાજુ સાઇન એપ્લાય કરીએ તો શું થશે માઇનસ એક્સ બરાબર સાઇન વાય થઈ જશે આ માઇનસ હું પેલી બાજુ લઈ જાઉં તો શું થશે એક્સ બરાબર માઇનસ સાઇન વાય થઈ જશે હવે માઇનસ છે તો સાઇન તો પોતે અહીં ઉપર છે તો એની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ એક્સ બરાબર સાઇન માઇનસ વાય કારણ કે સાઇન પોતે અહીં ઉપર તો સાઇન માઇનસ વાય બરાબર માઇનસ સાઇન વાય લખી શકાય અને એક્સ બરાબર સાઇન માઇનસ વાય આવે હવે ફરીથી આ બાજુ હું સાઇન ઇનવર્સ એપ્લાય કરું આ બાજુ પણ સાઇન ઇનવર્સ એપ્લાય કરું તો આ બાજુ સાઇન ઇનવર્સ અને સાઇન નીકળી જશે તો આ બાજુ શું હશે
साइन इनवर्स x बराबर माइनस y આવશે હવે y બરાબર આપણે શું કરેલું હતું sin ઇન્વર્સ માઈનસ x કરેલા છે તે કિંમત લખી દઈએ પણ આગળ માઈનસ છે તો આગળ પણ માઈનસ આવશે તો sin ઇન્વર્સ x બરાબર માઈનસ sin ઇન્વર્સ માઈનસ x હવે આ માઈનસ ની જો આ બાજુ લઈ દઉં તો શું થશે sin ઇન્વર્સ માઈનસ x બરાબર માઈનસ sin ઇન્વર્સ x થઈ જશે જે આપણે પ્રથમ પાર્ટ પ્રૂવ કરવાનો હતો એ મળી ગયું એના પરથી આપણે બીજા પાર્ટમાં બહુ કરી શકીએ એટલે આપણે ખાસ ધ્યાન રાખવાની બાબત છે sin 10 અને cosec એના માટે જો અંદરની બાજુ માઈનસ હશે તો એ માઈનસ હંમેશા બહાર આવશે પ્રતિનિધિ માટે માઈનસ જો અંદર એટલે કે એંગલ પર લાગતો હશે તો જે કિંમત હશે એના પર લાગતો હશે તો એના માટે માઈનસ બહાર નીકળશે હવે જે બીજા બાકીના જે ત્રણ વિધેય છે cos છે cot છે અને sec એના માટે શું થશે તો pi માઈનસ એ વિધેય થઈ જશે એ આપણે જોઈએ sin અને cos જ્યારે tan અને cot અને cosec અને sec એના માટે પ્રતિવિધેયોના પ્રદેશો લગભગ સેમ જેવા છે એટલા માટે આ x ની કિંમત તો એની જ રહેશે તો cos ઇન્વર્સ માઈનસ x આપેલા હોય તો pi માઈનસ cos ઇન્વર્સ x થઈ જશે cos ઇન્વર્સ માઈનસ x એટલે કે x એ અંદર આપેલા હોય માઈનસ પણ ઉપર લીધેલા હોય cos ઇન્વર્સ એના માટે શું થશે pi માઈનસ cos ઇન્વર્સ x થઈ જશે એ જ રીતે cot ઇન્વર્સ માઈનસ x આપેલા હશે તો પણ pi માઈનસ cos ઇન્વર્સ x થશે કારણ x બિલોંગ્સ ટુ r આપેલા છે કે જે x ની કિંમત છે એના માટે શું થશે સોરી cot ઇન્વર્સ તો cot ઇન્વર્સ x એ x ની x બિલોંગ્સ ટુ r માટે આવશે હવે અહીં માન x ગ્રેટર તો ઇક્વલ ટુ 1 છે એટલે કે x ની જે કિંમત હશે એ r માઈનસ માઈનસ 1 થી 1 ની વચ્ચે આવશે તો sec ઇન્વર્સ માઈનસ x બરાબર પાઈ માઈનસ sec ઇન્વર્સ x થઈ જશે એના માટે પણ આપણે પ્રથમ પાર્ટ પૂરું કરશું એના પરથી બીજા બે ભાગ પણ મળી જશે પણ ખાસ વાત આ જે ત્રણ વિધેય છે cos cot અને sec એના માટે માઈનસ અંદર હશે તો પાઈ બહાર નીકળશે જ્યારે બાકીના જે બીજા ત્રણ વિધેય હતા sin tan અને cosec એના માટે માઈનસ જ ફક્ત બહાર નીકળશે એમાં પાઈ માઈનસ થશે નહીં તો આપણે પ્રથમ પાર્ટ પ્રૂવ કરીએ કે cos ઇન્વર્સ માઈનસ x બરાબર pi માઈનસ cos ઇન્વર્સ x ધારો કે આપણે ધારી લઈએ cos ઇન્વર્સ માઈનસ x બરાબર y આપેલા છે હવે જો બંને બાજુ cos એપ્લાય કરું એટલે કે આ cos એટલે cos ઇન્વર્સ થશે આ બાજુ પણ cos આવી જશે તો શું થશે માઈનસ x બરાબર cos y આવી જશે ઓકે હવે જે માઈનસ છે એ માઈનસ નો પેલી બાજુ લઈ જાઉં x બરાબર cos માઇનસ કોસ વાય થઈ જશે હવે જે કોસ છે એના માટે એનો જે વિસ્તાર છે હંમેશા જીરોથી પાઈની વચ્ચે આવે છે જીરોથી પાઈ એટલે કે પ્રથમ અને બીજું ચરણ થશે અહીં માઇનસ કિંમત છે તો પ્રથમમાં તો ધન કિંમત આવે છે તો એનો મતલબ એવો થશે કે કોસ માઇનસ છે તો એ કિંમત બીજા ચરણમાં મળતી હશે તો બીજું ચરણ એટલે શું તો જીરોથી પાઈ તો હું પાઈ માઇનસ થીટા એ ચરણ માટે લઈ શકું તો એક્સ બરાબર કોસ પાઈ માઇનસ વાય કરી શકીએ x બરાબર cos pi માઇનસ y કરીશું pi માઇનસ થીટા એ બીજા ચરણમાં આવશે અને બીજામાં cos ઋણ મળે એટલે માટે cos pi માઇનસ y બરાબર આપણે માઇનસ cos y લઈ શકીએ માઇનસ cos y ની જગ્યાએ આપણે cos pi માઇનસ y લખી શકીએ હવે બંને બાજુ cos ઇન્વર્સ આપણે એપ્લાય કરીશું તો શું થશે cos ઇન્વર્સ x બરાબર pi માઇનસ y હવે y બરાબર આપણે શું ધારેલા હતા cos ઇન્વર્સ માઇનસ x ઓકે તો cos ઇન્વર્સ x બરાબર pi માઇનસ cos ઇન્વર્સ માઇનસ x આ જે cos ઇન્વર્સ માઇનસ x છે ઓલી એના આ બાજુ લઉં આ cos ઇન્વર્સ x કેવી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે cos ઇન્વર્સ માઇનસ x બરાબર pi માઇનસ cos ઇન્વર્સ x થઈ જશે એટલે કે cos ઇન્વર્સ માઇનસ x બરાબર pi માઇનસ cos ઇન્વર્સ x આપણને મળી તો cos ઇન્વર્સ માઇનસ x cot ઇન્વર્સ માઇનસ x sec ઇન્વર્સ માઇનસ x એ ત્રણેય માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે એના અંદર પાઈ માઇનસ વિધેય થઈ જશે જે પણ પ્રતિવિધેય આપેલું હશે આ ત્રણ મોથી જે હશે એના માટે પાઈ માઇનસ થઈ જશે જ્યારે પેલા ત્રણ વિધેય છે sin 10 અને cos એના માટે ફક્ત માઇનસ જ બહાર નીકળશે એ વાત ખાસ ધ્યાન રાખવા જોઈએ એના પછી હજુ આગળના બીજા સૂત્રો આવે છે જે અગત્યના છે એની પણ ચર્ચા આપણે કરીશું sin ઇન્વર્સ માઇનસ x બરાબર માઇનસ sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ માઇનસ x બરાબર pi માઇનસ cos ઇન્વર્સ x તે જે સૂત્રોની ચર્ચા કરી એના પછી આપણે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x
बराबर पाई बाय टू तेज रीते टेन इनवर्स एक्स प्लस कोट इनवर्स एक्स बराबर पण पाई बाय टू तो से तेज रीते सेक इनवर्स एक्स प्लस कोसेक इनवर्स एक्स इज इक्वल टू पण पाई बाय टू थशे ध्यान रखा जेवी बाबत छे के साइन प्लस कोस इनवर्स एक्स हशे तो एना माटे पाई बाय टू आवशे टेन इनवर्स एक्स प्लस कोट इनवर्स एक्स आवशे तो एना माटे पण पाई बाय टू आवशे सेक इनवर्स एक्स प्लस कोस इनवर्स एक्स हशे तो एना माटे पण पाई बाय टू आवशे આના માટેની જે કિંમત છે કોના વચ્ચેથી આવશે તો sin અને cos એટલે એના માટે x belongs to minus 1 થી 1 ની વચ્ચે આવશે tan અને cot છે તો એના માટે x belongs to r ની વચ્ચેથી આવશે જ્યારે cosec અને sec છે તો માન x greater than or equal to 1 થશે એના માટે આપણે પ્રથમ પાર્ટ જે પ્રૂવ કરીશું એના પરથી બીજા બીજે બે ભાગ છે એનો પણ આપણે ખ્યાલ આવી જશે તો આપણે સાબિત શું કરવા જોઈએ sin inverse x plus cos inverse x બરાબર pi by 2 લાવવાનું ઓકે આપણે ધારી લઈએ કે ધારો કે sin ઇન્વર્સ x બરાબર y આપેલા છે ઓકે આપણે બંને બાજુ sin લગાવી છે તો શું થશે આ બાજુથી sin ઇન્વર્સ sin ઇન્વર્સ નીકળી જશે તો આ બાજુ શું આવશે sin y આવશે તો x બરાબર sin y આવશે હવે આ જે સૂત્ર છે આપણે સાબિત કરવાનું છે sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x બરાબર pi/2 એના માટે sin ની પણ જરૂર પડશે અને cos ની પણ જરૂર પડશે તો x બરાબર sin y છે તો મારે એના માટે sin y ને cos ના cos ના અંદર લખવું હોય તો શું લખી શકાય તો x બરાબર cos pi/2 - y કરી શકીશ pi/2 - y તો pi/2 - y એ પ્રથમ ચરણમાં આવશે pi/2 - y પ્રથમ ચરણમાં બધા જ વિધેયો દળ છે એટલા માટે x બરાબર cos pi/2 - y લખી શકાય છે હવે બંને બાજુ આપણે cos ઇન્વર્સ એપ્લાય કરીએ તો શું થશે cos ઇન્વર્સ x બરાબર આ બાજુની cos ઇન્વર્સ ની cos નીકળી જશે તો આ બાજુ શું આવશે pi/2 - y y ની જગ્યાએ આપણે શું ધારેલા હતા sin ઇન્વર્સ x sin ઇન્વર્સ x ની કિંમત મૂકી દઈએ તો cos ઇન્વર્સ x બરાબર pi/2 - sin ઇન્વર્સ x હવે આ જે sin ઇન્વર્સ x છે એને આપણે આ બાજુ લઈ લઈએ તો શું થઈ જશે sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x બરાબર pi/2 લખી શકાય sin inverse x plus cos inverse x બરાબર pi/2 લખી શકાય એ જ રીતે બીજા જે બે વિધેય બીજા બે સૂત્રો છે tan inverse x plus cot inverse x બરાબર pi/2 sec inverse x plus cos inverse x બરાબર pi/2 એ પણ સાબિત કરી શકાશે હવે એના પછીનો જે ટોપિક આવે છે એના માટેના જે સૂત્રો છે એ આપણે જોઈએ કે tan વિધેય આપેલા હોય અને કોઈ બે અલગ અલગ ખૂણા પર એપ્લાય થતા હોય એના માટેનું સૂત્ર કયું હશે tan પણ ઇન્વર્સમાં આપેલું હોય એના માટેનું સૂત્ર કયું હશે તો સૌથી પહેલા tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ એક્સ વાય થઈ જશે અહીં જો વચ્ચે પ્લસ આપેલા હશે તો અહીં ઉપર પ્લસ આવશે અને જ્યારે નીચે માઇનસ આવશે જ્યારે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y આપેલા હશે તેના માટે tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ એક્સ વાય થઈ જશે જ્યારે જે tan વિધેય x ન આપેલું હોય પણ tan ના અંદર જે માઇનસ હશે તો એ માઇનસ બાર આવશે એના માટે tan માઇનસ tan ઇન્વર્સ y થઈ જશે તો જો એવું સૂત્ર મળતું હોય એના માટે શું થશે tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ એક્સ વાય જેવું થઈ જશે આના અંદર જે કિંમત હશે એ કિંમત કોના માટે હશે તો xy ની કિંમત જો 1 થી નાની થતી હોય અને અહીં xy ની કિંમત માઇનસ 1 થી મોટી થતી હોય તો xy ની કિંમત 1 થી નાની થતી હોય એટલે કે x અને y બંનેનો ગુણાકાર કરીએ જે બંને વિધેય આપેલા હશે એનો ગુણાકાર કરીએ એ ગુણાકાર જો 1 થી નાનો મળતો હશે તો એના માટે આ સૂત્ર મળશે એટલે કે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x + y / 1 - x y થશે જ્યારે xy ની કિંમત માઇનસ 1 થી મોટી મળતી હશે તો tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x - y / 1 + x y જેવું સૂત્ર થશે એના અંદર આપણે પ્રથમ પાર્ટ પ્રૂવ કરીએ કે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x + y / 1 - x y આ જો આપણે પ્રૂવ કરવું છે તો અહીં આપણને બંને આપેલા છે tan ઇન્વર્સ x પણ છે અને tan ઇન્વર્સ y પણ આપેલા છે બંને માટે આપણે ધારી લઈએ ધારો કે tan ઇન્વર્સ x બરાબર થીટા લઈએ જ્યારે tan ઇન્વર્સ y બરાબર ફાઈ લઈએ ઓકે તો આપણે અગાઉ સૂત્ર જોયું એ રીતે tan બંને બાજુ જો હું tan એપ્લાય કરીશ તો શું થશે
x बराबर tan थीटा થઈ જશે જ્યારે આ બાજુ y બરાબર tan phi આવી જશે ઓકે હવે tan થીટા પ્લસ phi આના માટે તો સૂત્ર કયું હતું આપણે અગાઉ ના ધોરણનો અભ્યાસ કરેલો છે આનો tan થીટા પ્લસ tan phi upon 1 minus tan theta into tan phi ओके tan theta बराबर શું છે x છે અને tan phi બરાબર y એટલે કિંમત આપણે મૂકી દઈએ એટલે શું થશે x plus y upon 1 minus xy થઈ જશે ઓકે આ બાજુ શું હતું tan theta plus phi તો અહીં લખી દઈએ આપણે tan theta plus phi બંને બાજુ જો હું tan inverse એપ્લાય કરીશ તો આ બાજુ શું થશે theta plus phi આવશે એટલે આ બાજુ theta plus phi बराबर tan inverse x plus y upon 1 minus xy x plus y upon 1 minus xy ओके और theta बराबर શું દરેલા છે તો tan inverse x અને phi बराबर શું તો tan inverse y તો theta बराबर tan inverse x plus tan inverse y बराबर tan inverse x plus y upon 1 minus xy થઈ જશે ओके तो જે પ્રથમ પાર્ટ છે કે tan inverse x plus tan inverse y बराबर tan inverse x plus y upon 1 minus x જો એ સાબિત કરવો હોય તો આપણે શું કરીશું અહીં આપણે બે વિધેય આપેલા છે એક tan inverse x છે બંને પ્રતિવિધેય છે અને આ બાજુ tan inverse y છે તો tan inverse x બરાબર થીટા લઈએ અને tan inverse y બરાબર phi લઈએ તો x બરાબર tan થીટા થઈ જશે અને x y બરાબર tan phi થઈ જશે જો અગાઉ જે સૂત્ર હતું કે tan થીટા plus phi એના માટે જે સૂત્ર લખીશું તો આપણે સૂત્ર આ રીતે મળશે tan થીટા બરાબર x મૂકી દઈએ અને tan phi બરાબર y મૂકી દઈએ તો x plus y upon 1 minus x y થઈ જશે tan inverse આપણે પેલી બાજુ એપ્લાય કરીએ તો થીટા plus phi મળશે તો થીટા બરાબર આપણે tan inverse x લીધેલા છે જ્યારે phi બરાબર tan inverse y લીધેલું છે એ આપણે ચેક કરી શકીએ છીએ એના પછી બીજા સૂત્રો આવે છે 2 tan inverse x બરાબર sin inverse 2x upon 1 plus x square જ્યારે બીજું 2 tan inverse x બરાબર cos inverse માટે લખવું હોય તો 1 minus x square upon 1 plus x square થશે જ્યારે tan માટે લખવું હોય તો 2 tan inverse x બરાબર tan inverse 2x upon 1 minus x square આવશે 2 tan inverse x बराबर sin inverse 2x upon 1 plus x square આવશે 2 tan inverse x बराबर cos inverse 1 minus x square upon 1 plus x square આવશે જ્યારે 2 tan inverse x बराबर tan inverse 2x upon 1 minus x square આવશે એના માટે આપણે જો સાબિત કરવું હોય તો બધા સૂત્રો તો અલગ અલગ છે તો ચાલો tan ધારો કે tan inverse x बराबर આપણે y લઈ લઈએ જો tan inverse x बराबर y લઈએ તો શું થાય x बराबर tan y થઈ જશે આપણે લાવવાનું છે શું પહેલા માટે સાબિત કરવું હોય તો sin inverse 2x upon 1 plus x square બરાબર 2 tan inverse x લાવવાના છે તો અહીં જો x બરાબર tan y જો મૂકી દઉં sin inverse 2 tan y upon 1 plus tan square y થઈ જશે અને એ સૂત્ર sin inverse sin 2y માટે થઈ જશે તો sin inverse into sin ઉડી જશે તો 2y આવશે એટલે કે y ની જગ્યાએ આપણે tan inverse x મૂકી શકીએ એટલે કઈ રીતે તો આપણી બાજુમાં sin inverse 2x upon 1 plus x square આપેલા છે sin inverse 2x upon 1 plus x square આપણને આપેલા છે હવે x બરાબર શું કોઈ મૂકીએ તો tan y મૂકી દઈએ તો શું થશે તો sin inverse x બરાબર tan y મૂકીએ તો 2 tan y upon 1 plus tan square y હવે 2 tan y upon 1 plus tan square y એ કોનું સૂત્ર છે તો sin 2y નું સૂત્ર છે જે ધોરણ 11 નું આપણે અભ્યાસ કરેલ છે sin inverse sin 2y ઓકે sin inverse અને sin નીકળી જશે તો 2y વધશે sin inverse અને sin બંને નીકળી જશે તો શું વધશે 2y તો y બરાબર શું ધારેલા હતા તો tan inverse x તો શું લઈ શકાય આપણે 2 tan inverse x લઈ શકીએ ઓકે એટલે tan inverse x બરાબર y લઈએ અને sin inverse 2x x ની જગ્યાએ આપણે tan y ની કિંમત મૂકી દઈએ તો એના માટે જે સૂત્ર છે એ મળી જશે એ જ રીતે આપણે cos માટે સાબિત કરવું હોય તો cos inverse 1 minus x square એ લઈ લઈએ cos inverse
वन माइनस एक्स स्क्वायर अपॉन वन प्लस एक्स स्क्वायर, तो x ने जब किया टेन बने तो कॉस इनवर्स वन माइनस टेन स्क्वायर वाई अपॉन वन प्लस टेन स्क्वायर, तो वन माइनस टेन स्क्वायर वाई अपॉन वन प्लस टेन स्क्वायर वाई, तो कॉस टू वाई का सूत्र है कॉस इनवर्स कॉस टू वाई, कॉस इनवर्स कॉस निकली जैसे तो शू हे टू वाई अगर माइनस जगह टेन इनवर्स एक्स, तो टू टेन इनवर्स एक्स आई जैसे कॉस इनवर्स वन माइनस एक्स स्क्वायर अपॉन वन प्लस एक्स स्क्वायर बराबर टू टेन इनवर्स एक्स आई जैसे જ્યારે 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 2x / 1 - x² છે કે જે આપણે અગાઉ સૂત્ર જોયું કે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y / 1 - tan x * tan y કે જે આપણે અગાઉ સૂત્ર હતું, અથવા tan ઇન્વર્સ x + y આપેલા હોય tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y, તો જે આપણે અગાઉ સૂત્ર જોયું tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x plus y upon 1 minus x square. जिस सूत्र जो ही दो, ये ना बाटे 2 tan inverse x होए, तो अपने ये ना बाटे लिख सकिए, तो tan inverse x plus tan inverse x, tan inverse x plus tan inverse x अच्छा, तो ये ना बाटे जो सूत्र लिखिए, तो x बराबर y दे जैसे, x बराबर y ले ये, तो x plus x, मतलब 2x दे जैसे, मतलब 1 minus x one, मतलब सूत्र दे जैसे 1 minus x square, मतलब x बराबर y ले ये, x बराबर y ले सूत्र जो हमने આગળ ના જે પાર્ટ માં જે સાબિત આપી દે એ જ ફરીથી સાબિત આપીશું, તો 2 tan inverse x બરાબર 2 tan inverse 2x / 1 minus x square આવી જશે. આ ચેપ્ટર ના આટલા જે સૂત્રો છે એ પૂરા થાય છે. હવે નેક્સ્ટ ટોપિક માં આપણે સબ્જેક્ટ 1.1 ના જે દાખલા છે એ હવે ચાલુ કરીશું.